अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। એકદમ તાજું બાજું ગલગોટા જેવું છે, પણ ભાભીની તબિયત નું ધ્યાન રાખવું પડશે, એમના માં શક્તિ આવી ગઈ છે ને, શ્વાસની તકલીફ પણ વધી ગઈ છે। અમારો લાલો છે ને, મારું ધ્યાન રાખવા હે ને બેટા, તું મારું ધ્યાન રાખીશ ને? લાવ ભાભી, આ તમારો દીકરો તમારું ધ્યાન રાખશે ને તમારી જોડે જ રહેશે, પણ અત્યારે હવે તમે આરામ કરો ને બાળકને આરામ કરવા દો। હા જટાશંકર, આપણે આપણા મંદિરમાં ભગવાનને 56 ભોગ ધરાવી દઈએ અને પેલા ભાનુશાસ્ત્રીને કહીને નામકરણ વિધિ પણ પતાવી જ દઈએ। મહારાજને કાલે બોલાવી લઈએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મારું મંગળસૂત્ર, મારું મંગળસૂત્ર ક્યાં ગયું? હા હા, ખોવાઈ ગયું? હા, ગળામાં જ પહેર્યું તું? ના, ઘૂંટણમાં પહેર્યું તું। તો અહીંયા કેમ ગોતો છો? અહીંયા ગોતો ને, એ ગોતો છો તમે, ગોતો હવે। હા હા હા, ભાઈ જમસે મેં વાત નથી કરતો, રોઈ જશે। ઓ માસી, ત્યાં શું ગોતો છો? પહેર્યું તમારું મંગળસૂત્ર? શાંતિ શાંતિ બેનો, શાંતિ રાખો। અદ્ભુત, અદ્વિતીય, અકલ્પનીય, આવી કુંડળી તો મેં મારા જીવનમાં જોઈ નથી। આ બાળક
મોટો થઈને મોટા મોટા કામ કરશે. જેમ બીજા બચ્ચન સાહેબ નહીં આવે, બીજી લતા દીદી નહીં આવે, બીજા ગાંધીજી નહીં આવે, તેવી જ રીતે આ બાળકનો પણ બીજો કોઈ જ વિકલ્પ નહીં આવે. એવું તો શું કરશે મારો રાજકુમાર? રાજકુમાર, રાજકુમાર, રાશિ પ્રમાણે પણ તુલા રાશિ જ આવે છે. એટલે માતા પિતા અને કુળ દેવતાની સાક્ષીએ હું આ બાળકનું નામ પાડું છું રાજકુમાર. ભગવાન શ્રી કૃષ્ણ પણ જે કળામાં પારંગત નતા બની શક્યા, તેવી કળાનો મોટો જાણકાર બનશે આ રાજકુમાર. લે, એવી તો કઈ કલા હતી કે એમાં કૃષ્ણ ભગવાનનો પણ મેન ના પડ્યો? બોલો બોલો શાસ્ત્રીજી, એવી તો કઈ કળાનો જાણકાર બનશે મારો રાજકુમાર? 64મી કળા, એટલે કે ચૌર્ય કળા, તસ્કર વિદ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ માખણ ચોરતા હતા તો પકડાઈ જતા હતા, પણ આ રાજકુમાર, રાજકુમાર તો ચોરીઓ ઉપર ચોરીઓ કર્યા જ કરશે છતાં પકડાશે નહીં. અરે ચોર બનીને થનગાટ કરશે. ભાનુશાસ્ત્રી, એટલે મારો દીકરો ચોર બનશે એમ? આખું ગામ સાક્ષી છે કે ભાનુશાસ્ત્રીએ જોયેલી કુંડળી કદી ખોટી પડે જ નહીં. ભાનુશાસ્ત્રી, બોલવામાં ભાન રાખો. તમે તમે અહીંથી વિદાય લઈ શકો છો, અને હા, દક્ષિણાની અપેક્ષા નહીં રાખતા, જઈ શકો છો તમે. તમે મારું અપમાન કરી રહ્યા છો, યાદ રાખજો, આ બધું તમને સામું આવશે. ચોરીની આદત ને લીધે ક્યાંક પાછળ ના રહી જાય, એટલું જ કહેવા આવી છું. હું શું કહું છું મહારાજ, કોઈ વળગાળ બળગાળ હોય ને તો જોડાવી લેજો. હવે કેવું લાગે છે બેટા? સારું છે એમ. સરસ. બેન મારું નથી આ, નથી બેન મારું નથી આ. તો કોની છે? બેન મેં આ ચોરી નથી કરી, બેન મારું નથી આ. હાથ લાવો. બેન, બેન આ કાપલી મારી છે, જુઓ મારા અક્ષર. કાપલી કરે છે, હાથ લાવો. અરે લેટી, તું અહીં ઊભો છે, બહુ પડી નઈ? હા કઈ નઈ યાર, આના કરતા તો વધારે રોજ મારો બાપો કોટલી ઢીંચીને મારે છે, આદત છે, જેમ તને ચોરી કરવાની આદત છે. એટલે તને બધી ખબર છે? હા, અમારા જેવા ગરીબોનું ભલું તારી ચોરીને કારણે જ તો થાય છે. તું ઉદાસ ના થા, મને ખબર છે તું જાણી જોઈને ચોરી નથી કરતો, અને જો તું જાણી જોઈને ચોરી કરતો પણ હોત ને તો પણ હું તારી સાથે જ હોત. તું કહે ને, કયો ચોર ચોરી કર્યા પછી તારી જેમ રડે છે? આજથી તું આપણો દોસ્તાર છે. તું બી ચાલ. જો બેટા, મારી એક વાત યાદ રાખ, જીવનમાં એક જ પાપ છે, ચોરી. બીજા બધા જ પાપ એ ચોરીના જુદા જુદા પ્રકાર છે. દાખલા તરીકે તમે જૂઠું બોલો છો, એનો અર્થ એ થયો કે તમે સામેવાળા વ્યક્તિનો સત્ય જાણવાનો અધિકાર ચોર્યો. જ્યારે તમે કોઈનું ખૂન કરો છો, એનો અર્થ એ થયો કે તમે એનો જીવ ચોર્યો. ચોરી એ મહાપાપ છે. એટલે માનો જીવ મેં ચોર્યો છે? શું મારા દીકરાને સલામતી આપ. હા
હલો. અરે મહારાજ, આ પૂજામાં કેમ પધાર્યા નથી? ભૂલી ગયા કે શું? હે? ના ભાઈ, ના, નથી ભૂલી ગયો, પણ મારી તબિયત ખરાબ છે અને એટલે જ પૂજા કરાવવા માટે મારા દીકરા રાજુને મેં મોકલ્યો છે. હેલો, હલો, હલો, શું થયું મોટા ભાઈ? અરે પથારી ફેરવાઈ ગઈ. કેમ? મહારાજને બદલે એમનો દીકરો આવે છે રાજુ, અને રાજુ આવે છે પૂજા કરાવવા. અરે સાંભળો છો, બધો સામાન સગે વગે કરી નાખો ભાઈ, ઝડ પગ ઉપાડ, જલ્દી પગ ઉપાડ, ચાલ. મહારાજ આવ્યા કે નહીં? મહારાજ નહીં, મહારાજ તો દીકરો આવી રહ્યો છે. શું? હા, પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે, તમે તમારી પૂજા શરૂ કરો. સરસ સરસ. ચોર બની થનગાટ કરે. મોટા ભાઈ, આજે તો રેકોર્ડ બની ગયો. હા, રાજુ આજે કઈ પણ લીધા વિના ગયો. હા બાપુજી, આ રાજુ છે ને અત્યાર સુધી ક્યાંયથી ખાલી હાથે ગયો જ નથી. અને છે ને આ પહેલી વખત આપણા ગામમાં થયું. અરે જો ને, આપણો દીકરો પણ બચી ગયો. સાચું કહું, આ બધી ભગવાન સત્યનારાયણની જ દયા છે. ભગવાન નથી એ નાસ્તિક, એવું ના બોલાય. અરે ભગવાનને લીધે તો આપણે બધા બચી ગયા. એમ નહીં દાદા, ભગવાનની મૂર્તિ નથી. નાલાયક, નરાધમ, હરામખોર. બાબુજી, કયા જન્મનો વેર લેવા આવ્યો છે તું? તેનું તબિયત તારી માને પછી કરો. હવે તારા બાપનો જીવ લઈશ ત્યારે તને શાંતિ થશે. મેં ચોરી નથી. અને તારા હાથમાં એવી તો કેવી ચડો પડે છે કે ચોરી કર્યા વગર તને ચાલતું કર્યું. મેં ચોરી નથી. તે નથી કરી તો તારા બાપે ચોરી કરી છે. આખું ગામ ખોટું, તું સાચો. હે ભગવાન, કયા જન્મના પાપનું તું ફળ આપી રહ્યો છે મને? મારી ભક્તિમાં એવી તો કઈ ખોટ નહીં ગઈ કે મારા ઘરમાં આવો અધર્મી દીકરો પાક્યો. મારો દીકરો ચોર? અરે એના કરતા મને વાંચ્યો રાખ્યો હોત તો સારું હતું. બાબુજી, હું જાણી જોઈને નથી કરતો, આ લોકો નથી સમજતા, તમે તો સમજો. નથી સમજવો મારે તને, પણ જો તું તારા બાપની પરિસ્થિતિ સમજી શકતો હોય તો દયા કર આ ગામવાળા પર, અને તને ન સમજી શકનાર તારા બાપ પર. ચાલો જા ગામ છોડીને. બાપુજી, હમણાં ને હમણાં અહીંથી. બે તો આપણી જ લાઈનનો માણસ છે યાર, નજર રાખવી પડશે. પાટી, ઓ પાટી યાર, આટલું મોટું મોટું માળ ઉડાવો છો, ડર નહીં લાગતો? શેનો ડર? બે કોઈ પકડી લે એનો ડર. કોઈ પકડી શું કામ લે? એટલે કોઈ પકડે શું કામ? બે લસણ ચોરી થોડી કરી છે. નહીં જ કે, એનું બિઝનેસ સિક્રેટ છે યાર. પ્રોફેશનલ માણસ, સખત પ્રોફેશનલ. શું તમે પારકી પંચર ના કરો ને યાર? ચોર બની થનગાટ કરે. બે આ લખોડો તો કેટલો બધો માલ ઉપાડે છે ને. આપણે તો અમદાવાદ નામ એક્સપિરિયન્સ ને ખાટું ચોર છે લા. તો આપણે બી માલ ઉપાડો લ્યા. અંદર અરીશું બીજે.
અરે ચલ ચલ શું કરે છે છણી મણી ચલ બાપ રે શું છે આ બધું આટલું બધું ક્યારે લીધું ઓહો પ્રભુ આપને ખબર જ નથી આપ્યા લીલા ક્યારે કરી લેવાઈ ગયું આ લેવાઈ ગયું તો મૂક હવે આ બધું ને ચાલ અહીંયાથી ચાલ ઉભો થા મોઢા પર હાથ ના મૂક ચાલ હોસ્પિટલ બાજુ વાળી લેજે તમે સહી જવા એમનો જે ફરી હફતો મામલો આવી ગયો હવે શું કરીશું ગભરાઈશ નહીં જે કરવાનું છે તો એ જ કરશે તમે અહીંયા પાર્કિંગમાં હા શું છે ઘણા વખતથી મેં કોઈનું મેડિકલ ઇન્સ્યોરન્સ જ પકાવ્યું નથી અરે તમે આમ આમ ડરાવો નહીં મોક્ષભાઈ હું તો મારું કામ કરું છું એ બી ખરું તો મારા પૈસા ના લેવાય ને તમારા પૈસા ના લેવાય તમે હજી ગાડીમાં બેઠા જ નથી તમને ક્યાંય લઈએ નથી ગયા તો પછી તમારા પૈસા કઈ રીતે લેવાય હા ના લેવાય જોક્સ મજાક રમૂજ મુકેશ પણ આવી જ મસ્તી કરતો હતો મુકેશ કોણ પેલો ગુટકાની એડ વાળો તું કેન્સરમાં મરી ગયો ને ગુટકા ખાઈને લોકોને હજી સુધી એવું જ લાગે છે તમને શું લાગે છે અમને એવું લાગે છે કે તમારા પૈસા તમને આપી દેવા જોઈએ આ હતા કરવત પાછી મૂકવાના પૈસા હવે તમારો 10 મહિનાનો 10,000નો હફતો કાલે સવારે 10 વાગે આવીને બેંકમાં ચૂકવી જજો બરાબર નહીં તો ના કાર રહેશે ના એક્સેલરેટર આપવા માટે પગ દર વખતે શાંતિથી ધમકાઈ જાય છે નેક્સ્ટ ટાઈમ આની કરવત જ ચોરી લઈશ જોજો અરે મારા બાપ આ તારી ચોરીની આદતને લીધે છે ને એક દિવસ આપણી એવી વાટ લાગવાની છે ને તું યાદ રાખજે આદત નથી બીમારી છે ખબર છે હવે બીમારી શું નામ છે પેલું કેપ્ટન મન્યો કેપ્ટો મન્યો શું છે શું ક્લેપ્ટોમેનિયા હા એ જ ખરી વિદેશી બીમારી લઈને તમે આ દેશમાં જન્મી ગયા છો નહીં સાહેબ આમ થોડી સામાન્ય બીમારી નથી રખાતી તારાથી કેન્સર કે એડ્સ કે આ કઈ બાજુ લઈ છે તું એક નાનકડું કામ જે પતાવીને પછી ઘર બાજુ નીકળીએ છે એ કોઈ નવો ડોક્ટર તો નથી ને જેવી તેવી ડોક્ટર નથી હો લંડનથી આવી છે એમ હા એકદમ ટોપ સાયકિયાટ્રિસ્ટ છે બેસ્ટમ બેસ્ટ ડોક્ટર સગડી લે ભાગાણી હે ડોક્ટર સાદગી ભગનાની છે લ્યા જોયું નથી છે સંતિરક From the case history, it is very clear and prominent that it is the recurrent failure to resist impulses to steal items, even though the items are not needed for personal use or for their monetary value. This will include recurring intrusive thoughts, impotence to resist the compulsion to engage in stealing, and the release or pressure following the act. બરાબર તમારી પાસે સબટાઇટલની સુવિધા ખરી તો થોડું સમજણ પડે એ રીતે બોલો તો સારું એમ સાદી ભાષામાં તમને ક્લેપ્ટોમેનિયા નામની એક માનસિક બીમારી છે એ તો ખબર છે અમને મેડમ અમે આટલા બધા ડોક્ટરોને બતાવ્યું બધાએ કહ્યું આનો કોઈ ઈલાજ છે જ નહીં ઈલાજ નતો પણ હવે ઈલાજ છે છે ઈલાજ છે મેડમ હું તમારા પગે પડું છું પ્લીઝ કેટલા સુંદર પગ છે એને લાગણી છે ને એટલે જરા માફ કરી દો મારું કહેવું એટલું જ છે તમને કે આનો કંઈક ઈલાજ કરો અમે છે ને આની ચોરીની આદતથી કંટાળીને બધા ધંધા બંધ કરી દીધા છેલ્લે કંટાળીને છે ને અમે ટેક્સીની લાઈન પકડી એટલે શું થાય કે પેસેન્જર પાછળ બેઠા હોય ને આ ભાઈ આગળ બેઠા હોય ને એટલે ચોરીની માથાકૂટ ના નડે પણ અમારી પોતાની ટેક્સીમાંથી 4 વખત ગવર્નર ચોરીને ઘરમાં લઈ આવ્યો બોલો શું કરવાનું સોરી ના કે યાર એક્સક્યુઝ મી ઈલાજ છે પણ મારી પાસે નથી લંડનમાં ડોક્ટર ડેબરા છે એમને મૂડ સ્ટેબિલાઇઝર શોધ્યા છે ડોક્ટર ઢેબરા નોટ ઢેબરા ડેબરા
તમને 3 મહિનાની થેરેપી લેવી પડશે. તો તો બહુ મોકો પડી જશે. સી આઈ નો તમે એક ટેક્સી ડ્રાઈવર છો, તમારી માટે આ ખર્ચો ડિફિકલ્ટ છે, પણ બીજો એક રસ્તો પણ છે. પ્રેમ, લવ. એટલે એટલે વ્યક્તિને મળવા જોઈએ એ પ્રેમ, હૂંફ, લાગણી. જીવનમાં ના મળે તો આવા ડિસઓર્ડર્સ થાય છે, પણ લાઈફમાં લવ આવે તો ક્યોર પોસિબલ છે. એમ માટે જાન જીગર ને જાગ્યો. એટલે આપણે ચોર પોલીસ ચોલી દામન જેવો સાથ છે ને. ઓ ભાઈ સાહેબ, હું શું કહું છું, મને પેલા ઝવેરી વાળા કેસ માંથી મારું નામ કઢાવ ને યાર. એમાં તું ડાયરેક્ટ ઇન્વોલ્વ હતો? હું ડાયરેક્ટ ઇન્વોલ્વ જ નથી સાહેબ, એ તો વાત જો એમાં એવું થયું કે મારી વાઈફ પ્રેગ્નન્ટ થઈ બરાબર, અને પછી એની સુવાવડ કરો. હા ઠીક છે કાકા. સાહેબાની સહી લેવાની છે, લઈ જાઓ કે અંદર. સાહેબા હારું લાગે. શું છે શંકર ભાઈ, રાઈટ ખોલો ને યાર, નવો લાગે તું. ઝપાટો રાખ, ઝપાટો રાખ. ઇન્સ્પેક્ટર ક્યારે થઈશ? ચાલ ને ભાઈ. કિશન સર, જયંતી ચરકટ રિપોર્ટિંગ. ચાલ ભાઈ છાનીમાની ચાલ. જયંતી પાછો આવ્યો કે? એમ એવું છે ને સાહેબ કે આ તમારો આ ફૂલ ગુલાબી ચહેરો ન જોઉં ને તો મને ચેન નહીં પડતું. સોરી સોરી. એટલે હું શું કહું છું સાહેબ, પેલો ઓટોગ્રાફ ક્યાં કરવાનો મારે? દર વખતે કાં કરે છે? લે કરાઈ. હા લે હારું થયું આવ્યો. ચાલ તો કાલે સાંજે કમિશનર સાહેબ આવતા છે રાઉન્ડ પર. ભલે આવતા. એ ગેલસપ્પા, આ લોકઅપ એકદમ ખાલી પડ્યું છે, તેમ કે 4-5 જણ લેતો આવજે. થોડું ભરેલું ભરેલું લાગે, હું કે? ના ના ના, એ પોસિબલ જ નથી. કેમ? અરે યાર આ તમારું લોકઅપ, અરે મચ્છર ચોક્કસ જગ્યાએ કરડી ખાય છે. ના ના ના, બે મચ્છરની દવા છંટાવી દીધી છે, આ ફેરા કોઈ તકલીફ નહીં રહેવાની. જોજો હા. આ છેલ્લો ઉતો. બધું કામ શાંતિથી પાર પાડવાનું. બોલ. આપણા કરતા પણ ચબરાક ચોર અમદાવાદમાં આવી ગયો છે અને આપણા એરિયાનો એ માલ ઉડાવવા લાગ્યો છે. આજે હું ઝડપાઈ ગયો ને એ નાસી ગયો. જયંતિ તમે આજકાલના યંગસ્ટર્સ કોઈનાથી પણ આકર્ષિત થઈ જાઓ છો. અરે આ સંસ્થા 75 વર્ષ જૂની છે. મારા પરદાદા ઉસ્તાદ બાઠિયાએ શરૂ કરેલી. મેં તમને લોકોને આટલી બધી તરકીબો શીખડાવી છે, એ તમે કરતા નથી અને બીજાની બડાઈ હા ક્યાં કરો છો? અમદાવાદમાં આપણને ટક્કર મારી શકે એવો કોઈ ચોર છે જ નહીં. અરે મિંડી ભાઈ, આ નજરે મેં એને માલ ચોરતા આજે લે જોયો. પણ એનાથી વધારે પરેશાન નહીં થા જયંતિ, વધારે મહેનત કર, એનાથી મોટી ચોરી કરી એને પછાડીને દેખાડ. દોસ્તો તમારી કોમ્પિટિશન તમારા પોતાની સાથે જ છે અને આ મિન્ડીની દુઆ હંમેશા તમારા લોકોની સાથે જ રહેશે. હા હા, મોકલી આપો, કેનેડા મોકલી આપો. ઉત્તર સેન્ટર જવું છે, આ તો મોકલી આપો. 400 રૂપિયા થશે, બજેટ નથી. આ તો છકડામાં મોકલી આપો. મોકલી દો, મોકલી દો. તો હવે તમારી વાત કરીએ. જી જો, ફ્લાઇટના 1.5 લાખ રૂપિયા ગણી લો, વિઝા અને પ્રોસેસિંગ ફીના 1 પકડો, મારું દસ ટકા કમિશન તો ખરું જ, અને ખાવા પીવાના 8 પકડો, અને ઇલાજના તો તમને ખબર છે 12 લાખ પકડી જ લો. એટલે બધું મળીને 25-30 લાખ રૂપિયા ગણી જ લો. થઈ જશે, બધું જ થઈ જશે. ચિંતા ના કરો, દર વર્ષે 400 લોકોનું કરી નાખું. વિઝા કરી આપું, 400 લોકોનું ખુશી ખુશી. 25-30 લાખ રૂપિયા થાય એમ. લીમડી જવું છે, લંડન જવું છે ને, તો આટલા તો થાય ને યાર. અરે કોઈ આમને સમજાવ યાર.
કોને કહ્યું? એટલે આપણા જીવનમાં ક્યારે ચોરીઓ બંધ જ નહીં થાય? ભાગ 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 આગળ જા. જો લેટે સાંભળ, ચોરી કરતા કરતા ભાગવું પડે ને તો ભાગવામાં શરમ નહીં રાખવાની, સમજો? ભાગ ભરે કંટાળો આવતો. બેટ, બહુ હોશિયારી નહીં માર. હું આ તો હમણાં ખાલી હાથ પકડાયો છે ને એટલે જવા દેતો છે. બાકી બહુ સારી રીતે ઓળખતો છું તમને લોકોને. શુક્રિયા જયકિશનભાઈ. માશાઅલ્લાહ, શું હાથોની જાદુગરી છે! કોણ છે આ જે ફરિશ્તો બનીને આવી મને બચાવી ગયો? ચા લઈ જા છે ફરિશ્તા. એકસો વીસ થયા મેડમ. શેના એકસો વીસ? ભાડાના? એક તો આ તમારી રમફાટ કેબ સર્વિસ, બળદગાડાની જેમ ચલાવો છો તમે ડ્રાઈવર લોકો. બળદગાડાની જેમ? 100 રૂપિયા મળશે. અરે અરે મેડમ, ઓ મિસ મિસ જસ્ટ મિસ. શું છે? કશું નહીં લ્યા, 20 રૂપિયા નહીં આલતા, પણ તમારો આ 20,000 નો ફોન તો લેતા જાઓ. થેન્ક યુ. અરે આઈસ્ક્રીમ ખાલે જો, મગજ ઠંડુ થઈ જશે. દોડાયા બંધ થઈ જા. એ થેન્ક યુ. ટેક્સી. અરે જલ્દી ભગાવ, પેલાને ફોલો કર. કરું કરું કરું, પણ એ પેલો અંધારા મખિયા ખોવાઈ જશે તો? શું થયું પણ? તું છુપરે, તું સવાલ નહીં કર. એક તો આજે મારો જોબનો ફર્સ્ટ ડે હતો ને બધા લીગલ ડોક્યુમેન્ટ સેમાં છે. અચ્છા, સેમાં હતા તમારા લીગલ ડોક્યુમેન્ટ? સોરી ને ગયો ને એમાં. એ અરે હવે શું થયું? આ છે આપણ સારી પાસે. હા એટલે તું જ ચોર છે? ના 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 ના, હું ચોર નથી. હા તું જ ચોર છે. અરે મેડમ, ચોર અને ચોરી સાથે મારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તો આ પર્સ તારી પાસે કઈ રીતે આવી? મારી પાસે એ પેલો માણસ મને અથડાવ ને ત્યારે મેં લઈ લીધું. જો આ પર્સ પેલા પાસે હતું જ નહીં તો પેલો ભાગ્યો કેમ? બોલ, જલ્દી બોલ, હવે બોલ ને. એ ભાગ્યો? હા એની મરજી. એ શું કામ ભાગ્યો, એની મને કેવી રીતના ખબર હોય? બધું ખબર છે મને, બધું જ ખબર છે મને. જુઓ, તમારે અમને પૈસા ના લવાને તો કઈ વાંધો નહીં, પણ અમને આવી રીતના બ્લેમ ન કરો પ્લીઝ, અમને હર્ટ થાય છે. તારા જેવા ઘણા છો. આલે તારા પૈસા. થેન્ક યુ. એ થેન્ક યુ હકે. કેવું સરસ ઝઘડે છે. તું સાચું કહે છે, તને એવું હોય ને તો આપણી પત્તર ફળી ગઈ એમ. આવું તને ક્યારથી લાગે છે? ચાંદો જોયો ત્યારથી? ખબર નહીં યાર, જ્યારથી એને જોઈ છે ને ત્યારથી એવું લાગે છે એ મારી જ છે. તું નાનપણથી કોઈ પણ વસ્તુ જુએ છે ને તો તને એવું જ લાગે છે કે તારી જ છે. ગેલીઓ ના થા, બહાર આવ્યા બધામાંથી. લે પ્રેમ બેમ, આપણું કામ નહીં યાર. એ તું એને ક્યાં વચ્ચે લાવે છે? હજી તો આપણા ઠેકાણા નથી. હવે તો મારું બસ એક જ ઠેકાણું, એના હૃદયનું સરનામું. પાકીટ બાર તો પકડાઈ ગયો. જા બ્લેક બોર્ડ ઉપર 1000 વાર લખ કે પાકીટ મારતા પકડાઈશ નહીં. બોર્ડ ભરાઈ ગયું તો? તો બેટા બ્લેકબોર્ડમાં એ ભૂસી નાખવાનું અને ફરીથી લખવાનું.
કોઈ પણ બાળક મારા પેટમાંથી ચોરી શીખીને નથી આવતું. આ હુનર એને અહીંયા આવીને જ શીખવું પડતું હોય છે. તમે લોકો પણ છો ને? અરે મિંડી ભાઈ, મિંડી ભાઈ, હું શું કહું છું એ સાંભળી લો. એ માણસે આજે શું કર્યું? મેં જ ચોરેલો માલ એ ચૂંટવીને લઈ ગયો. એમ જયંતિ, આપણા ધંધાનો ઉસૂલ છે કે એક ચોરના માલને બીજો ચોર હાથ નથી લગાડતો. હા, આ તસ્કરને મળવું પડશે. એક કામ કરો, ઉઠાવી લાવો સાલાને. ભાભી છે. અહીંયા ઊભો ના રે, જા અને એના વિશે બધી માહિતી લઈ આવ. જા. હા, જાઉં છું. ઓ પાર્ટી, ચા ક્યાં? આ તો આનો તો મિંડી ભાઈ, તો આને શું કામ ઉપાડી લાવ્યો? દેવું નતો તો મારો જજુ કરવા યાર. અરે આ મેન ગુંડાનો ભાઈબંધ છે, એનો દોસ્ત છે. મેન ગુંડો તો આ જ મિંડી ભાઈ. હા, મેન ગુંડો તું. હા, તો તું મેન ગુંડો. શાબાશી એટલા માટે આપી કે તું અમને અહીંયા લઈ આવ્યો, અને લાફો એટલા માટે માર્યો કે આવી રીતે લવાય. અરે આ તો છે મારા ફરિશ્તા. આ શું બોલી રહ્યા છો તમે? ચૂપ કર જયંતિ, સાચા માણસને જિંદગીમાં ઓળખતા શેખ. અરે આ તો છે જેમણે મને પોલીસથી બચાવ્યો હતો. મારા કારણે? હા યાર. ક્યારે? ક્યારે? કમાલનો જાદુ છે તમારા હાથોમાં. અરે એ પેલા મારા જે પછી પપ્પીઓ કરે છે, શું ચાલે છે, શું આ બધું? ભાઈ કોણ માની બેઠા છો તમે અમને? ફરિશ્તા સાહેબ, અમારા છોકરાઓથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. તમારી રહેમત અમારો પર રાખજો. દીદાર આપતા રહેજો સાહેબ. ભલે, જય શ્રી કૃષ્ણ. અલ્લાહ. બધું એક જ છે. ફોન આવ્યો, એક મિનિટ. હેલો, કોલ્ડ ડ્રિંક હોય તો જરા. હા, એ કોલ્ડ ડ્રિંક લે આવો. એ એ ભાઈ, તું ક્યાં જાય છે? મારો ભાઈબંધ છે, આમ જોડે આવ્યો તો જોડે ના જઈએ એમ. એવું ના હોય, મને જવા દો યાર. હા, એવું જ હોય. પણ મારે એ કલાકારનું કામ છે જે મારે તને કહેવાનું છે. તો પણ એ કલાકારને અહીંયા બોલાવો ને, મને શું કામ અહીંયા બેસાડો છો? જવા દો યાર. આટલા મોટા કલાકાર સાથે હું ડાયરેક્ટ કઈ રીતે વાત કરી શકું? જો કામ થોડુંક મોટું છે જે તારે એક મહિનામાં પતાવવું પડશે, એના માટે હું તને 30% આપીશ. 30%? શું કરવાનું શું અમારે? એટલે શું કામ શું છે? અરે એ જ આપણો ફેમિલી બિઝનેસ. ચોરી? ના, અમે ચોર નથી. વાહ, માશાઅલ્લાહ, જોયું? જેનો શાગીર્દ એટલો વિનમ્ર છે, કલાકાર તો કેટલો મહાન હશે. હું શું કહું છું, ટકા વકા ગયા તેલ લેવા. આપણે 50-50 કરી નાખી. એ હિસાબે હું તને 25 લાખ રૂપિયા આપીશ. 25 લાખ? અરે આનાથી વધારે મને પોસાય એમ નથી ભાઈ. આ લોકોને મેન્ટેન કરવા કેટલા અઘરા હોય છે. પણ મિંડી ભાઈ, એ કામ તો કરવાનો હતો, પણ હવે કલાકાર કરશે. આખા અમદાવાદમાં એનાથી વિશેષ બીજું કોઈ નથી. સાંભળ્યું ને? ઓ શંકર, આ તમે કેમ આટલી દોડાદોડી કરીને ફાઇલો ગોઠવતા છે? સાહેબે કીધું છે ભાઈ. પણ બધી ચોકીમાં આટલી દોડધામ ચાલતી છે? એકદમ રેડ એલર્ટ જેવી હાલત છે. કેમ કે અમદાવાદ સુરક્ષિત તો છે નહીં? રોબિન, રોબિન,
લોકો છે ને ચોરી ના થાય, ચોર પકડાય એના માટે આ બધું લાવે ને લગાવે, ને તું સાલા એ જ ચોરી લઈ આવ્યો? આ લગાડીને દેખાડું કેવો લાગે, તું ચોરી કરતા નથી જોવું એમ? ચાલ જવા દે, એ જવા દે. એક જોરદાર વાત કહું, કેને મને લાગે તારું સેટિંગ થઈ જશે. હા પાક્કું પાક્કું થઈ જશે. એટલે તું માહિતી લઈ આવ, બધી ઇન્ફોર્મેશન લઈ આવજો, આપણે મસ્ત લાગે છે ને ભાભીની એમ. હા બોલ 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 જલ્દી. અરે તારું સેટિંગ થઈ જશે, રસ્તો એકદમ ક્લિયર છે. બસ કાલથી છે ને ખાલી તારે ઇસ્કોન મોલ નહીં જવાનું. કેમ? અરે કેમ કેમ નહીં, હું કહું ને એટલે કરી નાખવાનું. ભાભી ત્યાં જ નોકરી કરે છે ને. મને હતું જ, બે વાર એને મોલની બહાર જોઈતી મેં. બીજું શું જાણ્યું? બોલ બોલ જલ્દી. મારી એક શરત છે. કઈ? મિંડીભાઈનું કામ કરવું પડશે. મિંડીભાઈનું કેમ? બે પૈસા આવશે તો લંડન જઈશું ને. અરે હવે લંડન જવાની શું જરૂરત છે, આપણે પ્રેમમાં છીએ એટલે ચોરી બંધ. નહીં જોઈતો, ગળું ખરાબ છે. યમ્મી છે, લઈશ લે ને. ઓકે મેડમ, અમે ભલે ડ્રાઈવર હોઈએ પણ ફોન તમારા કરતા સારો વાપરીએ છીએ. અરે પ્રેમમાં પડ્યો ને ત્યારથી કશું ચોરતો જ નથી. અરે મોહબ્બતમાં તો લોકોના ટકો તાજ ઉઠાઈ ગયા છે. એ તો ચૂપ રે, તું એમને સમજાવ ને ભાઈ. અરે એમને લંડન જવું છે કે નહીં? અરે લંડન તો મારે પણ જવું છે, કીધું ને કઈ કરાવું છું. મિંડી ભી કઈ કરાવું? હા મૂકો મૂકો ભાઈ, એ માં માથું ના ખાવ. કને બે મોક્ષ ભાઈ હાલે ચટ્ટા પટ્ટા વાળો ચડ્ડો ચોઈસ સરસ છે. તારા નવા નાના પગનું નવ ફિટિંગ. ઓ કેમ આમ કરો છો તમે? તમારો હફતો તૈયાર છે હે? ચડ્ડીમાં પૈસાની ગડ્ડી લઈ લો મોક્ષ ભાઈ બડી. એ હાલો ગુડ બોય. હાય 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 ત્યાંનો એક ગરીબ દુખી અનાથ હતો બિચારો. ગોડ બ્લેસ હિમ. યસ થેન્ક યુ. વેલકમ. ઘરે આવો ને. હા કોફી પીએ? બેસો, હમણાં જ આવું છું. જા જલ્દી આવજે. હા મને ખબર છે તું મારા માથે પડવા જાય છો. બા હું તો ખાલી ખુશ્બુ મેડમ ને ઘરે છોડવા આવ્યો છું મારી ટેક્સીમાં. ખુશ્બુ માટે છોકરા જોવાનું ચાલુ કરી દીધું છે, 10-15 દિવસમાં ગોઠવાઈ જશે. હું કઈ સમજો નહીં. કશો વાંધો નહીં. ઓ બાપા રે. બા અરે શું થયું? સાચવી ને સાચવી ને. અરે રે બાપા રે. દાદી તારા. હા બેસ ને.
સોરી, મારી દાદી છે ને થોડીક આખા બોલી છે. હા વાંધો નહીં, એ તો ઉંમર થઈ ગઈ હોય એટલે સંભળાતું પણ ઓછું હશે નહીં એમને. બધું સંભળાય છે મને. તો પછી કાનમાં પેલું એ એ દાદી એના આઈપેડ પર અખંડ મંત્ર જાપ સાંભળે છે. ઓ, એટલે જ એમનું મન શાંત રહે છે. હા કઈ મારા મનનું શું કરું, શું 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 ઘર છે. થેન્ક્સ. મારા મમ્મી પપ્પા છે. 26 જુલાઈ 2008, અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી. સિરિયલ બ્લાસ્ટ. એમાં અમદાવાદમાં હાટકેશ્વરમાં જે બ્લાસ્ટ થયા એમાં એમાં બંને. આઈ એમ સોરી, જૂની વાતો યાદ ના કર ને, દુઃખ થશે. બોડીનો એક પણ પાર્ટ ના મળ્યો. પપ્પાનો સ્વભાવ પહેલેથી ભૂલકણો. એ દિવસે આ મોબાઈલ ભૂલી ગયા. આ મોબાઈલ જ એમની છેલ્લી યાદરૂપે મારી પાસે છે. બધાને બધું કહેવાની જરૂર નથી. હું કોફી બનાવીને લાવ. નહીં, રહેવા દે. તું બેસને પ્લીઝ. હચ્છે અરબા, બહાર બધું સંભળાય છે. શું છે તને? મને નહીં, આ તને શું થઈ ગયું છે? આવા મવાલીઓ જોડે એવું કઈ નથી. એ ફક્ત મને ઘરે છોડવા આવ્યો છે ને, હું રોજ એની ટેક્સીમાં આવ જાવ કરું છું. વાલા મુઈ, એ તો તમે રોજ મળો છો ને, મને કહેતી નથી. ભાગી જા, ભાગી જાઓ ના ટેક્સી વાળા જોડે, ભાગી જા. બા, તું ગમે તેમ ના બોલ ને, એ સારો માણસ છે. એન્ડ હી ઇઝ જસ્ટ અ ફ્રેન્ડ. ફ્રેન્ડ? જસ્ટ અ ફ્રેન્ડ? ઓ, ફ્રેન્ડ ફ્રેન્ડ કહેતા જાય ને, મળતો લાભ લેતા જાય. આ તારો ફ્રેન્ડ ડાચા પરથી ચોર લાગે છે, ચોર. અમારા માથાના વાળ કલર કરીને ધોળા નથી કર્યા, સમજી? જઈને જોઈ લે. શાંતિ રાખને બા. લે, તું જ કોફી પી હવે. પેલો બિચારો તારી કચકચ સાંભળીને ભાગી ગયો. મેડમ, આ રજિસ્ટરમાં કંઈક પ્રોબ્લેમ છે. આના કરતાં ફિઝિકલ સ્ટોક થોડો ઓછો લાગે છે. મેમ? હા, રાખી દે, હું ચેક કરી લઈશ. મેડમ, તમને મળવા માટે રોબિન સર આવ્યા છે. રોબિન આવ્યો છે? ક્યાં? અરે વાહ, રજિસ્ટર સ્ટોક વિશે વાત કરી તો એના વિશે કાંઈ જ ના સંભળાયું, પણ રોબિન સર વિશે કીધું એટલે ક્યાં છે, ક્યાં છે? પૂજા, બિહેવ. હી ઇઝ જસ્ટ અ ફ્રેન્ડ. ઓકે ઓકે, સોરી. બસ, પણ એક વાત કહું, તમે તો એને ફ્રેન્ડ માનો છો, પણ રોબિન સર શું વિચારે છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ ને. કાલે ક્યાંક પ્રપોઝ કરી બેસે તો? એકચ્યુઅલી યુ આર રાઈટ. પણ કઈ રીતે જાણું? એક કામ કરો, કોલ હિમ રાઈટ નાઉ અને એમને ફોન કરીને એના ઘરે પહોંચી જાઓ. પછી ત્યાં જઈને કંઈક એવું કરો કે તમને સામેથી જ બધું કહી દે. સામેથી બધું કહી દે? શું કરું? ખુશ્બુ, રોબિન, લિસન, મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. તું આવું છું આજે રાતના 9 વાગે તારા ઘરે. હા, બાય, ટેક કેર. પાછી ઠોકી છે બે? એક તો એ ગાડીને હપ્તા ભરવાના બાકી છે ને, તું ઠોકી ઠોકીને લોકોને લાનીઓ કરાય બસ. પણ જાણી જોઈને નથી કર્યું આ ખુશ્બુ. અરે ખુશ્બુને સાઈડ પર મૂક યાર. આ આ પાછળવાળી પાર્ટીને જો, હું જોઉં છું. બેસ, એ બે સાંભળ, બા નીકળે. આંખો દેખ, લકોટે તારે, બા નીકળ, ચાલ આઈ તો અહીંયા. અવાસ, એ તું ચૂપ બેસ, એ રીતે બેસી ના દેવાય. એક્સિડન્ટ થાય ને એમાં જે પહેલા માથે ચડે ને એના માથે જ ખર્ચો ના પડે, સમજો તું? જો હમણાં
જુલાવો બેહી ગયો કારમાં આયો આમ નીકળ્યો હજી તો આમ ચલ ચલ નીકળ નીકળ આંખો ના કાઢી ચલ 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 ટ્રાફિક હવાલદારની નોકરી મસ્ત કરી શકે બે પેલીનો તો ફોન આવ્યો તો એ હમણાં ઘરે આવે છે મને તો ટેન્શન થઈ ગયું છે યાર ટેન્શન છે એનું કેવું લાગે છે હા સારું લાગે છે પણ ટેન્શન નથી આ તો ખુશ થવાની વાત છે હા કેમ અરે તારું સેટિંગ તો થઈ ગયું ને અરે ઉલટાનું છોકરી સામેથી બધું ફિક્સ કરવા આવે છે ઘરે અરે પણ આપણી બધી ઘરની વસ્તુ વિશે પૂછું તો હું શું કહીશ કહી દેવાનું ને શું એ જ નેગેટિવ માણસ છે તું ના પાડો કે ઘરે લાંબુ થાય યાર એનું જ ટેન્શન છે વાગી બેલ વાગી બેલ વાગી રોબિન રોબિન અંદર છે એ એક મિનિટ બોલાવું એ એ રોબિન રોબિન લોચો પડી ગયો કાઢી નાખા બધું તારું શૂટિંગ નહીં થાય કેમ એ નથી આવી ના એની બેનપણીને મોકલી છે ચાલ જલ્દી બેનપણીને હા અરે ખુશબુ ઇન્ટ્રો તો કરાય મારો હા મારો લંગોટી દોસ્તાર એટલે નાનપણનો દોસ્તાર લેટી હા હાય લેટી હાય બહાર જાય ત્યારે દરવાજો બંધ કરીને જજે હા તમે બે જણા એન્જોય કરો એટલે એટલે વાતો કરો હું નીકળું હા નીકળ બૂટ બહાર જઈને પહેરજે હે બાય બાય આ આ આવને આવ બેસ લેટી રહો તો નહીં બે કલાક સુધી નાઇસ હાઉસ યા પણ થોડું અજીબ છે નહીં વિયર્ડ હા એટલે એટલે યુ નો મને એન્ટિક વસ્તુઓ કલેક્ટ કરવાનો શોખ છે એન્ટિક એન્ટિક આ બાથટબ પણ બાથટબ છે સાધારણ નથી એ આર્કિમિડીસ પેલો બ્લેક એન્ડ વ્હાઈટ વાળો સાયન્ટિસ્ટ એણે આવિષ્કાર કરેલો ને અને યુરેકા યુરેકા કરીને જે ટબમાંથી ઉછળ્યો હતો ને એ ટબ છે અચ્છા એક સેકન્ડ એક સેકન્ડ શું થયું મારી માટે ગિફ્ટ લાવી છે ડેંગ ડેંગ તને દવા પીવી છે હમણાં પાણી લઈ આવું એક સેકન્ડ ડોબા દવા નથી તો દારૂ છે રામ 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 એ તું દારૂ તો પીવે છે ને અરે ઓફ કોર્સ વડી ઓફ કોર્સ પીવે છે હા તો ચલ જલ્દી સોડા અને બાઇટિંગ કાઢ એ ઘરે નથી એટલે ગઈકાલે રાત્રે હમણાં બે મિનિટમાં બહારથી લઈ આવું તું મારા વગર શરૂ નહીં કરતી હા જો હા શરૂ નહીં કરતી બે મિનિટમાં આવું અબે લેટી અબે એ તો દવાની બોટલમાં દારૂ લઈને આવી છે શું દારૂ અને બાઇટિંગ અને સોડા માંગે છે હે
સેવ. પહેલાની છોકરીઓ માની જેમ ઘરમાં બેસીને ખાવાનું બનાવતી હતી, ને આજકાલની બાપાની જેમ દારૂ ઢીચે જ. બોલો અરે ભાઈ, હું નથી પીતો, હું જેને ના પાડી દઉં છું. એ ના પાડવા, ના જવાય, ના જવાય, ગગો લાગે. અરે પણ આજકાલ ફેશન છે આવી યાર. એ તો છે, પણ મને ચડી ગઈ તો લોચો પડી જશે ભાઈ. અરે કશું લોચો નહીં પડે, કંઈ ના થાય. અને હવે છે ને તમારા ભાગ્યમાં કન્યા આવી છે. હવે મુંડાઓ કીધેલું કે લંડન કરતા વધારે ખર્ચા સાબિત થશે આ બધું. તારી પાસે પૈસા લઈ આવીએ? હા છે, ચાલ. ના યાર, અરે જાને સાથે જઈએ. ના ચાલ, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. નહીં હોય યાર. ના ના, નહીં હોય, નહીં હોય. સોડા નહીં હોય એમના ત્યાં, મને એવું લાગે. ચાલ. છે છે છે, સોડા છે છે છે. નાઇટ ડ્યુટી હોય ને એની, આ મોઢા પર છાંટવા. કેટલી આપું? ત્રણ. બે 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 બે. હા બે, એક ઓછી પડે તો બીજી. ચાલે, નાખો. સવાર સુધી જાગવાનું છે ને, એટલે એટલે આઈ ચાલશે. રહેવા દઈએ. અરે સોજો આવ્યો છે એને પગમાં. સોજો આવ્યો હોય ને તો આઈસ લગાડવો પડે. છેમ નહીં હોય? છે 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 છે. અને આ છે ને જોડે ચીઝ ક્યુબ બી લેતા જાઓ. સોજા પર જલ્દી રોજાઈ જશે. આહા, તમારી વાત યાદ રાખીશું. શેમ મમરા આપું, સિંગ ભુજિયા આપું, આલુ સેવ સાથે તો જલસો પડી જશે. કેટલા? 57. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ નહીં જાય. જરા ગાર્ડન જેવું લાગે ને. હાઉ સ્વીટ. યા, સો લેટ્સ સ્ટાર્ટ. સ્ટાર્ટ. તું શેની સાથે લઈશ? કઈ નહીં. એટલે નીટ? તું નીટ પીશ? નીટ. આર યુ શ્યોર? નીટમ નીટ. કુલ. કોમ્પિટિશન નથી ખબર છે. બીજો બનાય. હા બનાય બનાય. કેમનું કરે લે તું? બનાય. ઓકે. ચીયર્સ. નીટ. રોબિન, રોબિન લા તો ખરો ફેલાઈ ગયો છે. એ ઓ પ્રભુ, ખુશ્બુ આવ મારી પાસે. ખુશ્બુ નથી બે, ટોપા. ઉભો થા. ખુશ્બુ તું ક્યાં છે? ઉભો થા. એ તારી ખુશ્બુ કેમ નથી આવતી? બે હું તો કે રાતે એની સાથે બે કેટલા માર્યા. કંઈ યાદ બી છે કે નહીં? તું છે. હાલા હું છું. બોલ હવે. મને કંઈ કંઈ યાદ નથી આવતું યાર. કંઈ બફાટ તો નહીં કર્યો એને? ચોપ. બિલકુલ નેગેટિવ નહીં વિચારો, થિંક પોઝિટિવ, થિંક પોઝિટિવ. હે શું થયું? આ તો જોરદાર આઈટમ છે. બનાય ચોથો. ચોથો? સાચે મજા આવી હતી. રોબિન, અચ્છા મને એક વાત કે, આ ટેક્સીના ભાડામાં એન્ટિકનો શોખ કઈ રીતે પોસાય? મેં કીધું ને તે માની લીધું કે એન્ટિક છે.
શું થયું? અરે આજે તું બાકડા પર બેઠી હતી ને, એ જોગર્સ પાકમાંથી ઉઠાવ્યો, અને આ ગ્લાસમાં જે તું દારૂ પીએ છે ને, નૂતન લોજમાંથી. આ ઘડિયાળ મણિનગર રેલવે સ્ટેશન પરથી, ટીવી કોલેજની કેન્ટીનમાંથી, અને આ બાથટબ છે ને, એ આ ઘર સાથે ફ્રીમાં આવ્યું. ઉઠાવ્યું? વોટ ડુ યુ મીન બાય ઉઠાવ્યું? ઉઠાવ્યું, અરે મીનિંગ ટેક, ચોરી. હા હા, વેરી ફની. ફની નહીં, સિરિયસલી કહું છું. યુ નો ખુશ્બુ, જ્યારે પણ હું આ બધું ઉંચકીને લઈ આવું ને, ત્યારે મારી પોતાની પણ ફાટી જતી હતી. આમ તો વસ્તુઓ બધી અનાથ આશ્રમને પધરાવી દઉં છું. રોબિન, આ તું શું બોલી રહ્યો છે? અરે સાચું બોલું છું, અનાથ આશ્રમને દાન કરી શકું એવો દાનવીર નથી કાંઈ હું. પૈસા ક્યાંથી લાવું? આ બધી વસ્તુઓ અનાથ આશ્રમમાં જે અપાય આપી દઉં, બાકીની રાખી લઉં છું. સોરી. And I always thought કે તું અનાથ છે એટલે યુ કેર ફોર ધોઝ પીપલ. અરે હું અનાથ નથી, મારો ડોસો એ બેઠો ગામમાં. ભગવાનની મૂર્તિ ચોરી લીધેલી ને, એટલે બાપુજીએ લાત મારીને ગામની બહાર કાઢી મૂક્યો હતો. એમની પાદુકા ચોરી લીધેલી મેં. એ રહી. અનાથ નથી, ચોર છું. ચોર ખબર છે તને? તારા મોલમાંથી પણ કેટલી બધી વાર ચોરી કરી છે. હવે હું તારું દિલ ચોરવા માંગુ છું. ચોરવા દઈશ ને? અનાથોની સેવા કરું છું. ડિસ્ગસ્ટિંગ. ખુશ્બુ, વોટ? મારા જ મોલમાંથી ચોરી કરીને મને ગિફ્ટ આપે છે, યુ ફ્રોડ. ખુશ્બુ, હું ચોર નથી. મને એક આવી અજીબ બીમારી છે, હું શું કરું? વાહ, ફરી એક જુઠ્ઠું. તું ચોર હોત ને તો હું સમજત, પણ તું એક નંબરનો જુઠ્ઠો છે. કે હવે ભૂલી જાઉં છે કુછ નહીં, કે બસ વહી જાઉં છે, વહી જાઉં છે જીવન મહી.
અરે બાબા, ये क्या कर रहे हो? बाबा बाबा, इसने क्या किया? इसे क्यों दीवार में? पहले ये बता, तू वापस क्यों आया? बाबा, वो नवाज पकड़ा गया। और बम? કિશન ભાઈ, બે બોમ્બ મળ્યો? ડેડી પાસે તો બોમ્બ નહીં મળે. અરે શું વાત કરો છો યાર તમે? તું જલ્દી સાહેબને બોલાવ, બોમ્બ કા છે? બોલની બે, બોમ્બ કા છે? તાજા સમાચારોમાં હમણાં જ અમદાવાદ પોલીસે એક આતંકવાદીને પકડી પાડ્યો છે. અમદાવાદમાં બોમ્બ ફોડવાના ઈરાદાથી આવેલા આતંકવાદી પાસે જોકે બોમ્બ મળ્યો નથી, પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં એને એક અસામાન્ય જવાબ આપ્યો છે. એના કહેવા પ્રમાણે પોલીસ એને પકડતાની થોડી ક્ષણો પહેલા કોઈકે એનો બોમ્બ ચોરી લીધો. ઇન્સ્પેક્ટર વનરાજસિંહ જાડેજાની પરમિશન વગર આ પોલીસ સ્ટેશનમાંથી ઇન્ફોર્મેશન બહાર કઈ રીતે ગઈ? મીડિયાને કોણે જાણ કરી? શંકર, જય કિશન, આ દેશની સિક્યુરિટીનો સવાલ છે, ધ્યાન રહે. આજ પછી આ કેસને લગતી કોઈ પણ બાબત આ પોલીસ સ્ટેશનની બહાર ન જવી જોઈએ, સમજ્યા તમે? હા સર. હે? હા સર. હા, એ તમે બધા? હા સર. મારી મારીને અમારા હાથ દુખવા લાગ્યા. આ સાલો ઢીઠ છે, કઈ બોલતો જ નથી. મહેનત ચાલુ રાખો, છતાં કઈ ના બોલે તો મને બોલાવજો, બીજા ઘણા રસ્તા છે. બાઘા છો તમે લોકો? અરે પેલા એનું મોઢું તો ખોલો. અરે તુમ લોકો કા પંખા કુછ જ્યાદા હી પાસ હો ગયેલા હૈ યાર. ક્યાં રો બોલવા માંગુ છું, ક્યાં રો બોલવા માંગુ છું, ક્યાં રગાતલા જેમ ટીપ 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 કરો છો યાર, હવે નહીં બોલું જાઓ. બેવું નહીં યાર, એમને એમ કે તું નીત બોલે ને એટલે તારી સર્વિસ કરી નાખી, એમાં ખોટું હું લગાડવાનું? બે ખરા છો તમે બી, કેડા ફાલ લાયખા. હવે કોઈ મારતા નહીં બે ને, હવે નહીં મારે, બસ હું નહીં બોલવાનું, જાઓ. મારી નહીં બોલું. બોલની બે, અરે કો મિલા સોરી કે, આ બધાને કો મિલા સોરી કે. સોરી ની કેડી થી સર? સોરી. સોરી 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 સર, સોરી. हम दो लोग आते, उसमें से एक मैं था, करजत में ट्रेनिंग हुआ था और मेरे पापा पार्टीशन के बाद ऊपर चले गए थे, मैं एपा आ गया था. कटिंग चाय बोल दो ना सिर्फ. और हाँ, मेरे कुल्ले पे एक मसा आएगा. तने बोलवा दी तो ने એટલે વધારે નહીં બોલવાનું. સીધે સીધું કે બોમ્બ ક્યાં છે? બોમ્બ મેરે પાસ હી થા, અમદાવાદ મે હમકો ફોડને કા થા, અભી ભી મિલેંગે ના તો અભી ભી ફોડેંગા. એક મિનિટ, મિલેગા તો એટલે? અરે હમ જૈસે આતંકવાદી લોગા કા કુછ ફ્યુચર હી નહીં હૈ ઇસ દેશ મે, હમ જૈસે નવે લોકા કેસે આગે બઢેંગા. અરે સાહેબ, બોમ્બ મારી પાસે જ હતો પણ કોઈએ ચોરી લીધો.
पकड़ा हो तारे भी आउच क्या तो चोरी हो गया चोरी हो गया। अरे साचू कहू छू चोराई गयो छे। अरे आ कई कूतरू बिलाड़ू के माल सामान नथी के चोरी हो गया के छे। अरे बॉम्ब छे बॉम्ब बॉम्ब केवी रीते चोराय? चल जवाब दे जो बॉम्ब चोराई गयो तो क्या छे बॉम्ब कोणे चोरियो याद कर। बाबा जाने दो बाबा जाने दो। घूमने भेजा था मैंने तुझे? नहीं घूमने भेजा था वो बम था बबल गम नहीं था। कैसे चोरी हो गया वो? बचा कैसे चोरी हो गया वो पुलिस को पहले से टिप मिली थी वो अफरा तफरी हो गई ली। मैं उसको बरोबर ही देख रहा था फिर अचानक क्या हुआ कुछ पता ही नहीं चला। जिंदा रहना चाहता है तू? जिंदा रहना चाहता है ना तो जा। जितने चोर उच्चक के हैं सबको एक एक करके पकड़ के यहाँ ले आ। जी बाबा जाता हूँ। किसकी जरूरत हुई? એટલે એનો અર્થ એમ થયો કે અમદાવાદમાં આનાથી પણ કોઈ મોટું આતંકી ગ્રુપ ત્રાટક્યું છે જે બોમ્બ બનાવતું જ નથી બોમ્બ ચોરે પણ છે। હું આખા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવા માટે કમિશનર સાહેબને વાત કરું છું। એનું કહેવાનું એમ છે ને કે એણે બોમ્બ ચોરનારનો ચહેરો જોયો છે તો બોલાવો સ્કેચ આર્ટિસ્ટને અને એનું થોબડું ચિત્રાવો। જરા તહેઝીબ છે મારો અરે મતલબ જરા શરાફત છે મારો। અરે ભાઈ હમ લોગ ફટાકડે નહીં છોડતે આપણે તો રૂપિયા છોડીએ છીએ। અરે ભાઈ સંભાળ કે અરે ભાઈ અરે શું અરે ભાઈ અરે અરે આખરી વાર પૂછતા હું આલમલે અરે મિંડી ભાઈ એનું નામ જ આલમ અલી છે આલમ આલી કઈ રીતની કરશે ચૂપ રે ये था हाँ नहीं ये था नहीं, नहीं। अरे मुझे कैसे पता चलेगा मैं तो भागने की फिराक में था और बॉम्ब चोरी हो गया है वो भी मुझे आज टीवी देख के पता चला। अरे हमारा विश्वास कीजिए हमारे में से कोई नहीं था बोले नहीं 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 था। सबके सब चोर यहाँ पे है तो और कौन चुरा सकता है बॉम्ब? आतंकवादी वधुमां जणाव्युं के बॉम्ब चोरनार व्यक्ति एटलो चबराक हतो के एने मात्र गणतरीनी सेकंड्समां एटले के फक्त अथड़ायो एटली वारमां बॉम्ब चोरी लीधो। अच्छा आप लोगों को पता है वो कौन है लेकिन आप लोग उसका नाम बताना नहीं चाहते हैं? नहीं ऐसा कुछ भी नहीं आतंकवादी भाई। ए, बाबा बोल हम आतंकी नहीं है। नहीं, 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 नहीं। अरे एक मिनट रुको अरे रुक एक मिनट रुक टाइम प्लीज एक बाबा वो आदमी हमारे गैंग का है ही नहीं वो फ्रीलांसर है वो तो अबे जल्दी अरे फरिश्ता पर किचन उछाल देते शर्म नहीं आती। अरे मिंडी भाई एक मिनट यार ये मिंडी भाई तमे इन्हें माथे चढ़ाई रखो थे ना इतने अपनी गैंग यहाँ फंसाई गई है। एक पार्टी ये बनाओ किधर घटा है क्या करें हमें 100% रॉबी नच है बाबा रॉबी नच है साला गद्दार। एक मिनट कौन रॉबिन और वो कहाँ मिलेगा? एक्सक्यूज मी सर आमा उन्हें प्लीज रिक्वेस्ट छे तुम झूठी ले अने झूठी ने भागी जा जयंती शू बोले छे यार तू यहाँ का बॉस मैं हूँ मेरे होते हुए तूने इस पे हाथ उठाया पर एना बॉस तो हूँ सुने बे नहीं मारो यार तमे इने बोले छे तूने गाल मरा लाल थाई छे जपो यार तमे आय 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 मुंगो रे शांति राखो यार चुप पर કી ગેંગમાં હું એક જ એવો છું જે તમને એનું સ્કેચ દોરવામાં મદદ કરી શકે હું મારી જઈશ તો કોઈ નહીં મદદ આવે। અચ્છા સ્કેચ બનાને વાલે કો ઉઠા લે બાવા અબે સ્કેચ બનાને વાલે કો ઉઠાને કો બોલા સર સર આપણા સ્કેચ આર્ટિસ્ટને કોઈ કિડનેપ કરી ગયું છે।
શું બનાવ્યું તે હા ઇટ્સ કોલ્ડ એબ્સ્ટ્રેક્ટ ક્યુબિસ્ટ ઓ ગુજરાતના મલિંગા તને કીધું છે એટલું કરને છોન મોની સમજાવડે પણ શું બના કરના છે તારું ડાચું બોલાવી જોઉં છું કોણ હાથ લગાડે છે જો ગુંડાગીરી નહીં કરો હું પોલીસે બોલાવીશ હા અમે ગુંડા અમે ચોર ને તમે લોકો બધા શરીફ માણસો સારા કપડા પહેરો ને ચોર ના હોય ને એવું ના થઈ જાય એ ખાતા લગાડ કે સાલા ચોર તો તમે બધા આ મોલ ની અંદર એક એક રૂપિયો આપવાના બદલે ચાર ચાર આનાની ચોકલેટો પકડાઈ દો છો એ છોડ તું તો અટતો નહીં હા હું જોય છે કેટલી વખત તને મોલ ની બહાર સુતા સુતા તાજેતર ભાઈ ખૂખર આતંકવાદી એવું કહ્યું છે કે બોમ્બ પોડવા જાય એ પહેલા જેનો બોમ્બ ચોરી થઈ ગયો અલા તાજેતર કે આવ યાર કોઈ તો કો હાઉ ડેર યુ કોલ મી ચોર હા શેની શાંતિ બોલે શેની શાંતિ રાખું હું સાલો આ આપડી પકડી રાખો એને છોડતા નહીં હટ અલે હટ ક્યાં જાય છે અરે જાય છે ક્યાં આપણે પકડો રે ઉભો રે એની માને આ તાજેતર ક્યાં છે ઘડિયાળો જ કી લાવ્યો કલો ઘરનો ચૂપ મારને કેટલા ઘડિયાળ ઉચકી લાવ્યો છું આ કઈ જાતનો ટાઈમ બતા વાટ લાગી બોમ્બ લવાય એ તો લવાય શું કર્યું તે હે હવે શું કરીશું પાણી લાવ્યો આ સુતળી બોમ્બ નથી ટાઈમ બોમ્બ છે શોર્ટ સર્કિટ થઈ ગઈ તો પહેલા જ ફૂટી જશે જી બાબા આ લાલ વાયર ને આપણે વાયર ને કોઈ દિવસ ફ્રીજ કે પંખો પણ વાયર જોઈન કરીને સમા કર્યા છે હે તો પેલા ઇલેક્ટ્રિશિયન માણેક કાકાને ફોન કરીએ ગાંડો થયો છે અરે આ ટાઈમર ઓફ કરવું પડશે યાર હા આજો 3 જ મિનિટ બાકી છે ભાગી જઈએ ચલ એક મિનિટ શું લાસ્ટ છે બાબા યે ક્યા કર રહે હો ટાઈમર ઓન કર દિયા થા ઇસકા अपने हाथ में आने से पहले बॉम्ब फट न जाए इसलिए डीएक्टिवेट कर दिया अरे पर
तू तू दौड़तो दौड़तो आवे ने तने केवी रीते खबर पड़ी के मैं बॉम्ब चोरी कर्यो छे टीवी टीवी चालू कर टीवी पर बधु देखाड़े टीवी पर अरे यार अमदावाद नी पुलिसे आजे बपोरे काकरिया तळाव पासे थी एक खतरनाक आतंकवादी ने पकड़ी पाड्यो छे आ आतंकवादी ने हवे हवे कोण हशे पोलीस छेवटे पोलीसे जाण थई अरे અરે પોલીસ કેવી રીતે હોય એમ અરે ટીવી પર હજી એમ કેમ બતાવ્યું મેં ચોરી કર્યો છે બોમ્બ હા હા એ તું 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 બોમ્બ સંતાડો હું જોઉં છું કોણ આવ્યું છે તે અમદાવાદની ચોર વૃત્તિથી હેરાન છે અને પોતાના કેરિયરને લઈને ચિંતિત છે તેવું તેણે જણાવ્યું ખુશબુ આવી છે શું છે આ ટીકડી બોમ્બ નથી પછાડો કે ફૂટે ટાઈમ બોમ્બ છે પેલો બળદ બળદ ગુંડો એની હિંમત તો જો મારા જ મોલ માં મારા સ્ટાફ ની સામે મને ધમકાવે છે તારી ચોરી અને આ બળદ ની સીના ચોરી તું જે સમજે છે ને એવું નથી હું તને સમજાવું છું આ જેકેટ જેકેટ જો કેવું ગંદુ કર્યું છે તે હા હા જા લોન્ડ્રી માં આપ્યા હમણાં જલ્દી હું એને સમજાવું છું કસે નથી જવાનું તારે બેસી બેસ અને તું ચૂપચાપ બેસી જા અહીંયા એક શબ્દ નહીં બેસી જા આ પણ બેસ બેસી ગયો એ ચોપ 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 એકદમ ચોપ એટલા માટે કોન્સ્ટેબલ દ્વારા તેના મોઢા પર ટેપ મરાઈ હતી તમને બંને પોલીસ માં ના આપ્યા પણ બીજી વાર આવું કર્યું ને તો ઓ હેલો ધ્યાન ગયા છે તમારું હેલો આ ટીવી પણ છે ને તમારા જેવું જ ડબ્બો અને યુઝલેસ એક વાત કાન ખોલીને સાંભળી લો આજ પછી જો બસ હવે મારી વાત સાંભળ હું ચોર નથી મારા મગજમાં કઈ લોચો છે યાર તમારા લોકોનું મગજ ફર્સ્ટ ક્લાસ છે ને એટલે તમને લોકોને નહીં સમજાય મારા મગજમાં ભલે લોચો હોય પણ મારું હૃદય તમારા જેવું કોરું નથી પત્યું તારું ડોન્ટ શો મી યોર ફેસ એવર આ માસૂમ બોળો જે ચહેરો છે એ એક ટેક્સી ડ્રાઈવરનો છે પણ એ ટેક્સી ડ્રાઈવર નથી એક મોટા આતંકવાદી સંગઠનનો એક સુઈસાઈડ બોમ્બર છે ચહેરાને બધા ધ્યાનથી જુઓ આ માસૂમ બોળો જે ચહેરો છે એક સુઈસાઈડ બોમ્બર છે અને આ સુઈસાઈડ બોમ્બર ફક્ત બોમ્બ નથી ફોડતો પણ નાના કુદરતે જન્મથી ચોર બનાવ્યો ને દુનિયાવાળાઓએ આતંકવાદી બનાવી નાખ્યો આતંકવાદી
जो तू 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 चने मगज ठेकाने राख, अपने अपने कई रस्तों काढ़िए ने। कोई रस्त नहीं यार, हवे आ टीवी पर बधाए मारो चेहरो जो लीधो है, गामा बापूजी पण जो लीधो है यार, खुशबू नी आंखों में तो हूँ। आपणे लंडन जतू रहेवा जेवू हतुं नहीं? केवी रीते जते लंडन? मींडी भाई वाड़ी चोरी करी ने, एटले चोरीना रोग माथी बचवा पण चोरी करो। तू आ बधुं मूक, आपणे छे ने बॉम्ब पहेला सगे वगे करी दीए हे। आखा 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 अमदावादमां मारुं थोबड़ुं छपाई गयुं हशे, बहार निकळीशुं तो पकड़ाई जईशुं। हवे कोई रस्तो नथी, हुं पोलीसने फोन करीने कही दऊं छुं, બોમ્બ મારી પાસે છે ને હું આતંકવાદી નથી, બસ। અરે આપણે છે ને હું બધું ના કરતો ગાંડો દે છે, આપણે મિંદીભાઈને ફોન કરીને એક એક રસ્તો કાઢશે ને યાર। મિંદીભાઈ પાસે કોઈ રસ્તો નથી, જે આપણે કર્યું નથી ને લમણા શું કામ લેવાના, જે થવાનું એ થાય। અરે ખાખી વર્દીવાળાનો ભરોસો નહીં, એ કોઈના સગા નથી હોતા, મારી વાત સાંભળ। જેલમાં નાખે ને તો નાખવા દે। હલો પોલીસ સ્ટેશન, જો તું સાચું કે તોય તો જ હું તારી મદદ કરીશ, પણ જો એક જ શરતે, બોમ્બ મારા હાથમાં આવવો જોઈએ તો જ હું તારો ભરોસો કરીશ। ઓકે સર। બહુ ચાલાક આતંકવાદી લાગે છે મને, તો લાગે છે કે આ શહેરમાં કોઈ નવો આતંકવાદી ગ્રુપ ત્રાટક્યું છે, જે પહેલા શહેરમાં ઘૂસે છે, પછી નોર્મલ સિટીઝનની જેમ પોલીસની સાથે વાતો કરે છે, અને પછી બોમ્બ ફોડે છે। મૂર્ખા સમજ્યા છે અમને, એટલે એમ કે સાહેબ અમે અહીંયા બોમ્બ લગાડ્યો છે, ટાઈમર સેટ છે, તમે તમારી આખી ટીમની સાથે ત્યાં આગળ આવો ને એક જ ઝટકામાં સ્વાહા। સ્માર્ટ, વેરી સ્માર્ટ, પણ એને ખબર નથી વી આર ઓવર સ્માર્ટ। ચાલો તમે લોકો હવે સિવિલમાં આવી જાઓ। સર બોમ્બ સિવિલ હોસ્પિટલમાં છે? અરે એટલે એમ કે આ યુનિફોર્મ કાઢીને સિવિલ ડ્રેસમાં પહોંચો। ઓકે ઓકે, આપણે લોકો ત્યાં આગળ પોલીસના માણસો નહીં, એના માણસો થઈને જઈએ। લાઈવા હે કે સર? લાઈવા, તમે બી આતંકવાદી જેવું જ વિચારતા છો, સોરી। ચલો હવે થઈ ગઈ શાંતિ, થઈ ગઈ? હા, આપણી મદદ છે ને ચોરો સિવાય વધારે કોઈ નહીં કરી શકે, તે પોલીસને ખોટો ફોન કર્યો, મીંડીભાઈને ફોન કરવા જેવો હતો। હલો મીંડીભાઈ, પેલા સમાચાર સાંભળ્યા? બોમ્બ ચોરાય એ આપણી પાર્ટીએ જ ચોર્યો છે, હા હવે શું કરવાનું? તમે ક્યાં છો? આ તમારા અવાજને શું થયું છે? અત્યારે ઘરે છીએ અમે। અરે રોબીને છે ને પોલીસને ફોન કરી દીધો છે ને અહીંયા બોલાવી લીધી છે, અને કીધું છે કે બોમ્બ એને આપી દેશે। ના મને ટેન્શન ખાલી એટલું જ છે કે એને આતંકવાદી સમજીને એની પથારી ફેરવી ના નાખે। આ તમે જલ્દી આવો એટલે આપણે કંઈક વિચારીએ। મીંડીભાઈ, હલો 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 મીંડીભાઈ, આ નેટવર્ક ગયું યાર। બાબા ઇન લોકોને તો પોલીસ વાલે કો બુલા લિયા, બોમ્બ પોલીસ કો દેને વાલે। અચ્છા એક કામ કરતે, ઉસકે પહેલે પોલીસ કે લિબાસ મે હમ પહોંચ જાતે ઓર બોમ્બ લે લેતે। પર ઇનકા ક્યા આલમ રે? આપણા ઘરનું એડ્રેસ ખબર પડી ગઈ છે શું, ને બોમ્બની મેટરની બી ખબર પડી ગઈ। શું બોલે છે? હા જો જો જો, અબે ચલ 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 ચલ, હવે આલમ આલી જ કરવી પડશે। પાકો કોઈ રસ્તો છે બીજો? તું ચાદર કાઢ જલ્દી, ઓડવાની ચાદર કાઢ જલ્દી।
अभी गया। ए लड़की बॉम्ब लेने जल्दी आओ। आयो तुम्हारे लोग हमेशा लेटर जावा क्या एक तो टाइम पर आवो टाइम पर नहीं तुम राखो तमें राखो દુખે છે એનફ ઇંગ્લિશ બે શું કર્યું તમે લોકોએ મજા આવીને હજી અકડ નથી જતી આલે અસલી પોલીસ હું છું આજો શું ઓલા લોકો ટેરરિસ્ટ હતા બે ના હોય યાર ના હોય આટલી મહેનતથી તમને લોકોને માર્યા છે અસલી ટેરરિસ્ટ તમે જ છો એમ તમારું સાસરે જવાનું તેડું આવી ગયું સોરી સર બહુ મોટું ઢીમચું આવ્યું નહીં બહુ કૂદી કૂદીને મારતો તો નહીં અંદર હવે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આમ કટ 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 કચુંબર કરી નાખશે આપણું મોઢું ના બગાડ શું કરવાનું એ બોલ આ વખતે મારી પાસે જવાબ છે શું ચાવી સર સર સાંભળ્યું છે તમે એક બહુ મોટા ટેરરિસ્ટને પકડી પાડ્યો છે એક મિનિટ લોકોને પોલીસ નકામી લાગે છે ને આવો તમારી લાઈવ મુલાકાત કરાવો એક ખાસ મહેમાન અરે અંદર તો કોઈ છે નહીં આ તો વધારે મોટી બ્રેકિંગ ન્યૂઝ છે અમદાવાદ પોલીસનો ધબડકો પોલીસના સકંજામાંથી ભાગી ગયો એક આતંકવાદી મને છે ને એક એવી જગ્યા ખબર છે ને જ્યાં આપણે જવું હોય તો વિચાર કરવો પડે એટલે કેટલા વાવરી જગ્યા છે ચાલ ચાલ જલ્દી પાકી ના પાડ તું આ કઈ જગ્યાએ લઈ આવ્યો છે અરે એકદમ મસ્ત સેફ જગ્યા છે તું ટેન્શન ના લે ને બહાર બધું શાંત થઈ જાય ને એટલે અહીંયાથી નીકળી જઈશું એક પક્ષી અહીંયા નહીં ફરકે પક્ષી ફડક્યું ચલ બાબા આજ હમ ઉપર વાલી કી દુઆ સે અપને ઉપર જો બેઠે હૈ ઉનસે તો બચ ગયે હા વરના અપને ઉપર વાલે અપને કો ઉપર પહોંચા દેતે ચૂપચાપ બોમ્બ દિયા અચ્છા કિયા વરના ખૂન ખરાબ હો જાતા બાબા આ તો પેલા ટેરરિસ્ટ છે બાબા યે બોમ્બ તો મિલ ગયા પર અબ ક્યા પહેલે કપડે બદલ લે ચાલ જી આખા અમદાવાદ માં તને આજ જગ્યા મળી હતી ઓર હા બોમ્બ સંભાળ કે રખના હા બાબા ઓર યે ભી સાથ મે રખ લે હોટલ પહોંચતે આલમ અલી રાવ દેખ રહા હોગા ચલ આજુબાજુ શું જુએ છે મિંડીભાઈ નો ફોન પણ તે એમ ના ભાઈ ના અરે તમારામાંથી કોઈ જઈને પેલા મીડિયા વાળાઓને ચા પાણી કરાવો યાર ઘરે રવાના કરો સવારથી હેરાન કરી દીધા છે હલો વસ્ત્રાપુર પોલીસ ચોકી હા સર યસ સર યસ સર હા કમિશનર સાહેબનો ફોન જી સર નહીં સર નહીં નહીં સર સર મારી વાત તો સર જી સર
જી શું થયું સર? અરે આ કમિશનર સાહેબનો ફોન હતો, કે છે કે આ કેસ હાઈ પ્રોફાઇલ થઈ ગયો છે અને તમારા જેવા ઇન્સ્પેક્ટર એને હેન્ડલ નહીં કરી શકે. આવતા 3 દિવસોમાં પેલું સાબરમતી રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ રહ્યો છે, એના બંદોબસ્તમાં જજો. યોગ શિબિર? તમે બધા તાત્કાલિક ઘરે ફોન કરીને કહી દો કે હમણાં તમે લોકો ઘરે નહીં પહોંચી શકો. હવે તો ઇન્સ્પેક્ટર વનરાજસિંહ જાડેજા પેલા આતંકવાદી રોબિનને પકડીને જ રહેશે. અરે મારા ફરિશ્તા, આપણે આતંકવાદીઓને શોધી તો લઈશું પણ એમને બોમ્બ ફોડતા કઈ રીતે અટકાવશું? એ લોકો પાસેથી બોમ્બ ડીએક્ટિવેટ કરતો ફોન ચોરી કરીને. હું શું કહું સાહેબ, આ સિવિલ ડ્રેસ વાળું રહેવા દેવની? કઈ ફેરા બહુ પડી હતી. હા સાહેબ. તને ના ફાવે તો તું રહેવા દે ને, હાલે આ કમિશનર સાહેબની ઓફિસે પહોંચાડી દેજે. આ શું છે? મારી રજાની અરજી છે. સાચું કહું યાર, મને આ બધું નહીં ફાવે. હું યોગ શિબિરને બંદોબસ્તવાળો ઇન્સ્પેક્ટર નથી, હું ફિલ્ડ વર્કવાળો ઇન્સ્પેક્ટર છું. જ્યાં સુધી હું પેલા રોબિનને પકડી નહીં લઉં ને ત્યાં સુધી વર્દી નહીં પહેરું. ઓફ ડ્યુટી રહીને પણ એને શોધતો રહીશ. ટિપ માટે હું તમને ફોન કરતો રહીશ ને જરૂર પડશે તો હું ગાડી પણ મંગાવીશ. બે ગાંડો થયો છે તું, ફોન છીનવી જરૂર લઈશ? અરે બાર જઈશ તો પોલીસ તને પકડી લેશે, ઠેર ઠેર શોધે છે તને. તને પહેલેથી જ આતંકવાદી જાહેર કરી દીધો છે, સમજ. આ સાચી વાત છે ફરિશ્તા, એવું હોય તો અમે તમને નકલી પાસપોર્ટ બનાવી આપીએ, તમે લોકો લંડન ચાલ્યા જાઓ. હા, અત્યાર સુધી મેં ચોરીઓ કરીને લોકોને તકલીફો જ પહોંચાડી છે. આજે પહેલી વાર ઈશ્વરે મને લોકોનું ભલું કરવાનો મોકો આપ્યો છે. જવા નહીં દઉં. હવે ના તો હું છુપાઈશ, ના તો હું ભાગીશ. વાહ ફરિશ્તે વાહ, જે પાક હુનર તમારા હાથોમાં છે તમારું દિલ પણ એટલું જ પાક છે. આફરીન. હા હવે આફરીન પરવીન એ બધું બરોબર, પણ હવે કરવાનું શું? સરેન્ડર. જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એ તાત્કાલિક ઓકવાણ ચાલ, પછી બીજી વાત કરજે. હાથની સફાઈમાં ઉસ્તાદોનો ઉસ્તાદ, પોલીસમાં એની કોઈ માહિતી કે ફોટો કઈ નહીં મળે, અને મળે તો એ ખોટું. રોબિન ખોટા નામથી ઓળખો છો ને? સાચું નામ કહું, રાજકુમાર ત્રિવેદી. ગામ શિવરાજપુર, જિલ્લો ગોધરા. અને હજી એક વાત કહું સર, સારું થયું તમે આજે રજા લઈ લીધી, નહીં તો આવતીકાલે એના લીધે તમે સસ્પેન્ડ થવાના હતા. વધારે પડતી માહિતીઓ ભેગી નહીં કર, બોલ અને ક્યાં જોયો છે? હા બોલ. નાખો બોલ ને. એ રહ્યો તમારી પાછળ. સર હું આતંકવાદી નથી, વિશ્વાસ ન હોય તો મને જેલમાં નાખી દો, પણ કાલે સવારના બોમ્બ બ્લાસ્ટમાં જો હજારો અમદાવાદીઓ મર્યા ને તો એના જવાબદાર તમે હશો. સવાલ એ છે કે મારે તમારા બધા ચોરો પર વિશ્વાસ કરવો કઈ રીતે? સર સર, કારણ કે જેવું અમને ખબર પડશે કે આતંકવાદીઓ ક્યાં બોમ્બ પ્લાન્ટ કરવાના છે, ડિફ્યુઝ કરવા અમે ચોરો જ જઈશું, અને નહીં કરી શક્યા તો મરીશું પણ અમે જ. વર્લ્ડ રેકોર્ડ ક્યાં કરવાનો હતો સલો? શું બોલ્યો તું? કઈ નહીં સાહેબ. અરે બોલ ને. અરે બોલ ને. એ લોકો કઈક વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાતો કરતા હતા. એમ એમ નહીં, કેટલા માણસો ભેગા થવાના હતા. હા તે
યાદ કર ને, જલ્દી યાદ કર. 3,000-4,000 લોકો ભેગા થવાના હતા અને એ લોકો એમ કહેતા હતા કે સુબુ સુબુ જાયેંગે, વર્લ્ડ રેકોર્ડ બનાયેંગે, એવું એવું કહેતા હતા એ લોકો. સુબહ સુબહ મેચ. સવારે સાબરમતી રિવર ફ્રન્ટ પર એ લોકો બોમ્બ ફેંક્યો. હા, કાલે વિશ્વ યોગ દિન નિમિત્તે ત્યાં આગળ યોગ બાબા અને બીજા 3,000 લોકો એકત્રિત થવાના છે. યા અલ્લાહ. જુ શંકર, જય કિશન. સર, કામે લાગો. શું વાત છે? સર, પાછા રોબિન પકડાઈ ગયો કે હું? હા, હે, પકડવાનો રોબિનને નથી, પકડવાનો આતંકવાદીને છે. કાલે સવારે રોબિન, લેન્ટી, મિંડી આ ફોટામાં દેખાતા તમામ ચોરો આપણા માટે કામ કરી રહ્યા છે એવી ખબર તાત્કાલિક બધા જ મથકો પર પહોંચાડી દો. અને હા, કાલે સવારે યોજાનાર યોગ શિબિરમાં તમામ ચોરો આપણા માટે વોલેન્ટિયર્સ તરીકે કામ કરતા હશે. ગુજરાતના ઇતિહાસમાં કાલે સવારે પહેલી વાર ચોર અને પોલીસ સાથે મળીને કામ કરશે. પછી જોઈએ આ દેશને બહારના આતંકવાદીઓ કઈ રીતે આંચ પહોંચાડવાની હિંમત કરે છે. તું, મેં તને એકવાર કીધું ને મારે તારી સાથે વાત નથી કરવી. રોબિન, રોબિન, બા માફ કરજો, તમારી આજ્ઞા વગર આજે હું તમને બા કહું છું. થાકી ગયો છું બા, બહુ થાકી ગયો છું. આખી દુનિયાને સમજાવતા સમજાવતા કે હું ચોર નથી, મારા બાપુજીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ પણ નહીં સમજ્યા ને ગામની બહાર કાઢી મૂક્યો. તમે પણ પહેલી જ વારમાં મને ઓળખી ગયા હતા ને, બોલ્યા હતા પણ, સાવ ચોર જેવો લાગે છે. હું ચોર નથી બા. આ રોજ રોજ મારી સાથે ફરતી છોકરીનું હૃદય પણ ક્યાં ચોરતા આવડ્યું મને? મનમાં આવતું તું મને કે ખુશ્બુને બધું સાચું કહી દઉં, પણ બહુ બીક લાગતી હતી બા. બધાની જેમ એ પણ મને છોડીને જતી રહી તો માફ કરજે ખુશ્બુ. ખબર નહીં પણ હું તને સમજાવી જ ન શક્યો, પણ તમે લોકો ચિંતા નહીં કરતા, મારું હૃદય ન માન્યું એટલે છેલ્લી વાર તમને લોકોને મળવા આવ્યો છું. કાલે સવારના જે લોકો સાબરમતી પર બોમ્બ મૂકવાના છે ને, એ લોકોને રોકવા જાઉં છું. ન રોકી શક્યો તો બોમ્બ સાથે ફાટી જઈશ, અને જો બચી ગયો તો આતંકવાદીના લેબલ સાથે અને ખુશ્બુ વગર તો નહીં જ જીવી શકું. પણ જતા પહેલા એક પ્રયાસ જરૂર કરીશ. છેલ્લી વાર જ્યારે કર્યો હતો ને ત્યારે થોડો નશામાં હતો, આઈ એમ સોરી, પણ આ વખતે પૂરા હોશો હવાસમાં પૂરી જવાબદારી સાથે કહું છું તમારી સામે, તને ખૂબ ચાહું છું ખુશ્બુ. ચોરી શક્યો, આવતા જન્મમાં તો ચોરીશ જ.
जिंदगी में हमेशा नेक काम करना। या से को पानी पिलाओ और जन्नत जाओ, या खुद फट जाओ और जन्नत जाओ। तूने दूसरा रास्ता चुना है। मार दे सबको, तजिया उड़ा दे सबके। आलम अली, ये ले, ये अपने पास रख। अगर ये हमारे पास रहा तो पुलिस हमें सिम कार्ड से ट्रेस कर सकती है। अगर तेरे पास रहा और तो पकड़ा गया तो 3 बार ये स्टार दबा देना, बम अपने आप फट जाएगा। योग दिन को मौत दिन बना दे। જો આઈ ગયા બધા જાડેજા સાહેબ, તો આ ગાડામાં ગાળ દો અને ગેટમાંથી સીધા અંદર। આ શું છે? બે ભણ આઈ કાર્ડ છે। ઓ ચાલો ભાઈઓ, બધા મંગળસૂત્ર નીચે માને પહેરીને સાચવજો। એક મિનિટ, હા રોબિન ક્યાં છે? સાહેબ તેઓ તો આવતા હશે। ભાઈઓ ત્યાં સુધીમાં બધા પોતપોતાની જગ્યા જાળવી રાખજો। મને તો આપ અંદર, ચાલો અંદર, સીધા અંદર અંદર। તો આ પહેલું યોગા છે જે સવાર સવાર સાંજ કરી શકો। હા આ આંખ માટેનું યોગા છે, આંખ માટેનું। અને પછી આંધ્રા આવીને કહે કે બાબા બેતાલા આવી ગયા, હડતાલા આવી ગયા, એટલે એના માટેનું આંખનું વાસન આપણે બધા કરી। ચાલ આમ કરો 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 કરો, પછી ઉપર। હવે કબૂતર માછી લઈ આવો, હવે બીજું વાસન, કારણ કે મારા વાલા અમદાવાદીઓ રોગનું નિવારણ યોગમાં છે। રોગથી યોગ સુધીનો આપણે આ સફર કરવાનો છે। હવે એનું વાસન ઘૂંટણ માટે છે, તો બધા આપણે સાથે કરીએ। ચાલ જો કરીએ, ચાલો 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 ચાલો। યોગ બાબાને જાણ કરાવડાવો, એમને કહો એવા એવા આસન કરાવે જેથી આપણને બોમ્બ શોધવામાં ટાઈમ મળે। ધ્યાનથી મારી વાત સાંભળજો, શું કહેવાનું છે ધ્યાનથી સાંભળજો, ગભરાતા નહીં। બાબા તમારી આ યોગ શિબિરમાં એક આતંકવાદી સુસાઇડ બોમ્બર સાધક થઈને ઘૂસી આવ્યો છે। મેં તમને કહ્યું ને, ગભરાતા નહીં, ડરતા નહીં, બિલકુલ બધા જોવે છે। પ્રાણાયામ કરો, કપાલભાતી ચાલુ રાખો। મારું કપાળ, ચલો બધા હવે કપાલભાતી કરશું, ચલો કરો કરો કરો, ફેફસો ફાડ નાખો કરો, અને ઇન્સ્પેક્ટર સાહેબ તમે ભી જલ્દી કરો કરો। બાબા થોડી વાર માટે બધાની આંખો બંધ કરાવો। બસ બસ સરસ, હવે જો મનની શાંતિ પરમ આનંદ એ બહાર નથી, એ અંદર છે, મનમાં છે, એટલે બધા અહીંયા આંખો બંધ કરીશું હવે પોતપોતાની। કાકા બિહેવ યોરસેલ્ફ, બે ડાફોડિયા શું મારે છે, ઘેરમાં બેન નથી, આંખો બંધ કર, આંખો બંધ કર, ચલો અંદર મનમાં ભગવાનને યાદ કરી લો છેલ્લી વાર।
ખુશ્બુડી આજે બહુ વહેલી ઉઠી ગઈ ને કાંઈ? આ તને પૂછવું તું કે આઈપેડમાં રમફાડ કેબની એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ થાય હે? કેમ? કંઈ નહીં, અહીંથી તે સાબરમતી રિવરફ્રન્ટ સુધી કેબ બુક કરાવી છે. દાદી જવા દે, આ રોબિનીઓ છોકરો છે ને એ ખૂબ હારો છે. આવા લોકો ક્યાં જોવા મળે છે અત્યારે? આઝાદીની ચળવળમાં ભારત છોડો આંદોલન વખતે દેખાતા. દાદી તું 1948 માં જન્મી છે. વારે વારે મને મારી ઉંમર યાદ ના કરાવ ને. બસ 4 મિનિટ બચે, ગાડી તો તૈયાર હે ને? શીર્ષાસન જેવું કઈક. અરે મને જ નથી આવડતું. એ તો મને ખબર છે બાબા, તમારો આશ્રમ તમે કઈ રીતે ચલાવો છો. અરે શીર્ષાસન એટલે શરીર, એટલે કે બોડી આમ તેમ થવું જોઈએ, ઊંધું ચત્તું થવું જોઈએ, જેથી કરીને એમ કપડાં આમ પડે અને બહુ આમ પડે. ચલો હવે બધા આપણે છે ને એક સખત અઘરું આસન કરવાનું છે, જેથી કરીને આમ કપડાં બધા આડાવડા થાય અને બોમ જે છે બોમ બોલે. હવે એક નવું આસન આજે અત્રે ઉપસ્થિત બેનો ભાઈઓ, હવે આપણે કુકડાસન કરવાનું છે. કુકડાસન થી બધા સ્નાયુને બધું આમ એકદમ જોરદાર થઈ જશે, એટલે બધા હવે કુકડાસન કરશું. ચલો બધા કુકડાસન કરો, એટલે જે અંદર રહેલું પાપ છે એ આખો બધો બહાર નીકળી જાય, જાન છૂટે યાર. ચલો બધા મુર્ગા બનો, ચલો ચલો કુકડે કુ કુકડે કુ. એય ઉપર, એય ભાઈ તું કલગી ઉપર રાખે. ચલો ચલો કરો 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 કુકડાસન કુકડાસન કરો. અંતિમ આસન કદાચ મારું ને તમારું. હવે આપણે 10 મિનિટ માટે બધા ઊંઘી જાઓ, ઊંઘી જાઓ યાર. મારે અત્યાર સુધીની મારા તો લગ્ન બી નહીં થયા. આગ લગે બસ્તી મેં, સાધુ રહે મસ્તી મેં. દેતા લોકોને મારીને વર્લ્ડ રેકોર્ડ બનાવો તો ને તારે, જરા પાછળ ફરીને જો. બસ હવે આટલા જ રહી ગયા છે. દબાવ. તારો ને મારો મઝહબ એક, જસ્બો એક. જો તું ખોટા કારણસર તારો જીવ આપી શકતો હો તો અમે બધા જ અમારા દેશ માટે કુરબાન થવા તૈયાર છીએ. દબાવ બટન, દબા દઉંગા. વાહ. Woo!
તાત્કાલિક બધાને લઈને આખો એરિયા કોર્ડન કર અને બોમ્બ સ્કોડને હાજર કર તાત્કાલિક. સાડા ત્રણ મિનિટ જ બાકી છે. કોડ શું છે એનો? બોલ કોડ શું છે, બોલ જલ્દી. ઓ ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ચિંતા ના કરો, આપણી પાસે આપણા ફરિશ્તા સાથે છે. અરે ફરિશ્તા, ઓ ફરિશ્તા, બીકી જોલ કરો, નહીતર બે સાડા ત્રણ મિનિટ જ બાકી છે. ખબર છે, ખબર છે, પણ આ પણ આ લાસ્ટ ડાયલમાં ફક્ત બે નંબર છે. તું ગાડી ચાલુ રાખજે ભાઈ. ઓ એક, જ્યારે પહેલી વાર બોમ્બ એક્ટિવેટ કર્યો હતો અને આજે ફરી એક્ટિવેટ કરવા, અને આ બીજો નંબર એક જ વાર ડાયલ થયો છે અને બોમ્બ પણ ડીએક્ટિવેટ એક જ વાર થયો છે. એટલે આ જે બીજો નંબર છે ડીએક્ટિવેટ કરવા માટે હોવો જોઈએ એવું મને લાગે છે. તમને જે નંબર ડાયલ કરવા માટે યોગ્ય લાગતો હોય એ ડાયલ કરી દો. અરે શું બોલો છો તમે મિંડી ભાઈ, જલ્દી રોબિન. હા તું જો. આ મોતનો સામાન અહીંયા આવી ગયો. આ બધી બબાલ છે ને આના લીધે જ થઈ છે. અચ્છા ભાઈ, તું આ બોમ્બમાં ધ્યાન રાખજે. બેટરી ઓફ થઈ ગઈ. અરે હવે મરાય ને તે, આના લીધે બધાને મરાય ને. હવે શું કરશું? શાંત રહો, આમાં નક્કી આમનો જ કોઈ કરિશ્મો હશે. અરે શેનો કરિશ્મો, હમણાં મરી જશું. ચૂપ રહે ને. ઘેર જતો રે યાર, તું ઘેર જતો રે, જા. તું ચૂપ રે. એમની છેલ્લી યાદ રૂપે મારી પાસે છે. તારો ફોન આપ ખુશ્બુ. હા ફોન આપ જલ્દી. બેટરી ઓન. અવાજ આવ્યો. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો છે. બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો. ડિફ્યુઝ થઈ ગયો, ડિફ્યુઝ થઈ ગયો. આવી જાઓ, આવી જાઓ, છોકરીઓ આવી જાઓ. બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો છે, બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો છે. બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો, બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો, બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો. બાબા મિશન નાકામ રહા. ऐसे कैसे नाकाम रहेगा हमारा मिशन? लगता है वो लोग ने बॉम्ब डीएक्टिवेट कर दिया है. फिर भी मरेंगे जरूर, देखना. वो कैसे? वो लोग जानते नहीं, जब ये बॉम्ब दोबारा मेरे पास आया था ना, तो मैंने उसे रीडिजाइन कर दिया था. उससे क्या होता है, जैसे बॉम्ब डीएक्टिवेट होता है तो उसका सेल्फ टाइमर अपने आप चालू हो जाता है और 8 घंटे के बाद बॉम्ब फट जाता है. तो अब क्या पुलिस वाले ले गए हैं ना, हेडक्वार्टर पहुंचेंगे, 8 घंटे के बाद बम फटेगा और पूरा का पूरा पुलिस हेडक्वार्टर बम से उड़ जाएगा. चलो. बम तारी टैक्सी में मुक्यो छे ने आ टैक्सी कांस्टेबल लेने जशे. सर हमने 2 मिनट आपजो, અમે બધા એના પછી તમારી સાથે આવવા તૈયાર છીએ. હા સર. હું તો ફક્ત જોતો હતો કે તમારા લોકો પર વિશ્વાસ કેટલો કરી શકાય. બાકી તમે લોકોએ એટલું સારું કામ કર્યું છે ને, હું તમને લોકોને જેલમાં નાખીશ. એટલે શું સર, આ શું બોલી રહ્યા છો? હા એટલે એમ જ કે ના, હું તમને મળ્યો છું કે તમે લોકો મને મળ્યા છો. પણ સર, રોબિન, રોબિન ભાઈ, તારા રોબિનનું નામ અને ચહેરો બધું છાપે ચડી ચૂક્યું છે, એટલે તારા ફરિશ્તાને છે ને મારે બેગુના સાબિત કરવો જ પડશે. પણ હા, હું એક વાયદો કરું છું, આનો ઈલાજ હું લંડન સરકારી ખર્ચે કરાવીશ. સર સર સર, રોબિન લંડનમાં એકલો શું કરશે? એ અટવાઈ જશે, તમને ખબર છે ને. સમજી ગયો ભાઈ, સમજી ગયો તારી વાત. સહપરિવાર મોકલીશ, તને પણ મોકલીશ. મેં
મારી દીકરી. દાદી એક અક્ષર પણ બોલીશ નહીં આરામ ખોર. દાદી હસ તો. ચોર એક તો મારી છોકરીને ચોરીને લઈ જઈ રહ્યો છે અને પાછો આટલો તો હક બને છે ને મારો એના ઉપર. તમે કહેતા હો તો તમને પણ લઈ જાઉં. જોયું જોયું કેટલો નાલાયક છે આ. क्या खेल खेला बाबा, अब तो बस बॉम्ब फटने में ही होगा. 3 मिनट रह गए अभी ये बॉम्ब फटने में. तब तक तो हम ये बॉर्डर पार कर चुके होंगे और वहाँ हमारे जश्न की तैयारियां भी हो चुकी होगी. ये क्या, ये यहाँ भी? किसकी गाड़ी उठा लाया तू? बाबा ये गाड़ी तो નરસિંહ છે, નરસિંહ ભૂલ મારી હતી, સોરી.